परम वंदनीय पूज्य दिलीप दास जी बापू गुजरात राज्यना नायब मुख्यमंत्री माननीय श्री नितिन भाई मंचस्थ सौ मंत्रियों अधिकारियों वडीलो भाइयों ने बहनों आज गुजरात नो 57मो स्थापना दिवस छे। पहली मे गुजरात अलग राज्य बन्यू। अनेक लोकोना बलिदान आंदोलन ने कारणे आ गुजरात आपने प्राप्त थयुं। अने त्यार पछी आज दिवस सुधी अनेक नामी अनामी आ गुजरात नी प्रतिष्ठा खूब वधारी। अनेक सरकारोए पण आ गुजरात नो विकास ने आगळ धपाव्यो। अने आजे अपने गौरव थाय के आपणा गुजराती नरेन्द्र भाई वडाप्रधान छे। गुजरात आखा दुनिया में एक सरस मजानी रीते चमके छे। गुजरात की चर्चा दुनिया करे छे। अने आ विकास अभिनतपणे आगळ वधे ए आपणे सौ आजना दिवसे दुनिया भरना वसता गुजरातीओने शुभेच्छा पाठवुं छुं। अने सरकार तरफ थी खातरी आपुं छुं के विकास की दसो दिशाओ ए आपणे खोलवा मांगीए छीए। अने दरेक दिशामां गुजरात नो विकास झड़ळतो बनी रहे। गुजरात की प्रतिष्ठा गुजरात की अस्मिता गुजरात नो गौरव ए आपणे सौ साथे मळीने वधारीए ए आप सौने संकल्पना करी। आजे आ श्रवण तीर्थ यात्रा श्रवण तीर्थ दर्शन योजना आपणे लॉन्चिंग करीए छीए। અમે લોકોએ બજેટ વખતે વિચાર કર્યો કે અંતે રસ્તા ગટર લાઈટ પાણી ઇન્ડસ્ટ્રીઝ રોજગાર આરોગ્ય શિક્ષણ ખેતી સિંચાઈ આ બધી વાત તો આપણે વિકાસમાં કરી રહ્યા છીએ, પણ લોકો ગુજરાતના 6 કરોડ લોકો એ પોતે આત્મીય આનંદ મેળવે, એ પોતે જેને કહીએ કે મનથી પ્રફુલ્લિત રહે એ પણ આપણી જવાબદારી છે। અને એટલે જ સિનિયર સિટીઝન પછી એ ગરીબ પણ હોય કે તવંગ પણ હોય સરકારે આ બધા માટે યોજના બનાવી છે। આ યોજના કોઈ બીપીએલ કાર્ડ માટે નથી, આ યોજના બધા માટે છે। અને અમે ઈચ્છીએ છીએ કે બધા લોકો આ યોજનાનો લાભ લે। અને આપણે ત્યાં તો વર્ણ વ્યવસ્થા હતી, આપણે ત્યાં વાનપ્રસ્થ આશ્રમ સુધીની ઉંમર વાઇઝ વ્યવસ્થાઓ હતી અને એમાં વાનપ્રસ્થ આશ્રમ એટલે કે સિનિયર સિટીઝન કે જેમને વર્ષો સુધી નોકરી ધંધા આ બધું કર્યું હવે એ રિટાયર થાય છે અને 60 વર્ષ પછી ધર્મ ધ્યાન કરે કુટુંબની સાર સંભાળ કરે અને દેવ દર્શન કરી। અને આપણે ત્યાં માન્યતા છે કે જીવનના પોતાના આયુષ્યમાં 1/4 ભાગ જે વ્યક્તિ ધર્મ ધ્યાન કરે અને પુનર્જન્મ અને પૂર્વજન્મમાં આપણે માનનારા લોકો છીએ ત્યારે એ ભવિષ્યનો આપણો ભાવ એ પણ સદગતિ અને સારી ગતિમાં થાય। અને એટલા માટે વાનપ્રસ્થ આશ્રમ એમાં આપણી એક માન્યતા છે કે લોકો ધર્મ ધ્યાન કરે ખૂબ ધર્મ ધ્યાન કરે તો સરકારે નક્કી કહ્યું છે સરકાર શ્રવણ બનીને તમારી સેવા માટે કાવડ હવે નથી હવે બસો છે એટલે બસો તમારી સેવામાં મૂકી છે। અને આ બસમાં પણ તમારે એસટીના બસમાં જવું હોય તો છૂટ છે અને વોલ્વો સરસ મજાની એર કન્ડિશન એ બસને લઈને જવી હોય તો પણ છૂટ છે। પરંતુ સરકાર એ એસટી બસનું જે ભાડું છે એના 50% તમને વોલ્વોમાં આપશે અને તમને એસટીમાં પણ આપશે। એટલે આ યાત્રા બધા વર્ગો માટે જેને જે પોસાય
એ રીતે યાત્રા કરી અને આરામથી ગુજરાતના તમામ પવિત્ર યાત્રાધામો, પછી સોમનાથ હોય, દ્વારિકા હોય, પાવાગઢ હોય, અંબાજી હોય, ડાકોર હોય, જુનાગઢ હોય કે પછી પાલિતાણા હોય, બધા લોકો બધા યાત્રાધામે જાય. નાના નાના યાત્રાધામો મંદિરોમાં પણ જવાની છૂટ છે. અને મને આનંદ છે કે આજે 28 બસ અમદાવાદથી પ્રસ્થાન થઈ રહી છે. અને આપણે કેમ કહેવાય છે, યાત્રા કરનારને તો પુણ્ય મળે જ, યાત્રા કરાવનારને પણ પુણ્ય મળે. અને તમારી સાથે અમે પણ પુણ્યના ભાગીદાર બનવા આ પ્રયત્ન કરી રહ્યા છીએ. પરંતુ આ પુણ્ય એ કોઈ અમારે સ્વર્ગની કામના નથી, ન કોઈ સત્તાની પણ કામના નથી. અમે તો 6 કરોડ ગુજરાતી એ અમારો આત્મા છે, એમનું આ પુણ્ય એમને સમર્પિત કરવા માંગી છીએ કે એ બધા લોકો એમના સુખના દિવસો આવે, સમૃદ્ધ બને, અને એ આપણા 6.5 કરોડ ગુજરાતીઓ એ બધા લોકો ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિથી પોતાનું જીવન બતાવે, એ ભગવાન પાસે અમારા બધા વતી તમે યાત્રામાં પ્રાર્થના કરજો, માથું ટેકવજો કે આપણા 6.5 કરોડ ગુજરાતીઓ એ બધા ગુજરાતીઓ તો સુખી થાય, પણ દુનિયામાં વસતો ગુજરાતી એ તમામ ગુજરાતી સુખ સંપન્ન બને, એ પ્રકારના આપ સૌ ભગવાન પાસે પ્રાર્થના કરશો એવી અમે સૌ આશા રાખીએ છીએ. આ યાત્રામાં સિનિયર સિટીઝનો એટલે કે 60 વર્ષથી ઉપર અને જેમને 75 ઉપર છે તો સ્વાભાવિક છે એમને એટેન્ડન્ટ જોઈએ. એ હવે પોતાનું એકલા કરી શકે નહીં તો એના માટે પણ વ્યવસ્થા કરી છે. પછી એ ભલે 40 વર્ષનો હોય, 35 વર્ષનો હોય, એ એટેન્ડન્ટ એલાઉડ એ પણ અમે આ યાત્રામાં નક્કી કર્યું છે. સ્વાભાવિક છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ આપણી માન્યતા છે. અને આપણે એમ કહીએ છીએ કે જીવનમાં આપણે જન્મ લીધો છે ત્યારે મૃત્યુ પામીશું ત્યાં સુધી અનેકના ઋણ સ્વીકારતા હોય છે. તો માતા પિતાને જાત્રા કરાવી અને માતા પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે આ એક અનેરો અવસર છે. અને એ અવસર પ્રદાન કરવા માટે આ સરકારે વ્યવસ્થા કરી છે. રિલિજિયસલી તો છે જ, પરંતુ અમે ટુરિઝમની દ્રષ્ટિથી પણ આને મહત્વ આપવા માંગીએ કે વધુ ને વધુ, ઘણી વખત એવું બનતું હોય કે ઠેટ બંગાળથી સોમનાથ દર્શન કરવા આવે પણ આપણો આદિવાસી ભાઈ બહેન એ સોમનાથ પહોંચ્યો ન હોય, લોકો દુનિયાભરમાંથી અંબાજી શક્તિપીઠમાં માથું ટેકવા આવે પણ સૌરાષ્ટ્રના ઉના વિસ્તારમાંથી ઠેટ અંબાજી કોઈ જતું ન હોય, તો આ બધાને પ્રોત્સાહિત કરવા માટેની યોજના કે ગુજરાતના તમામ પવિત્ર યાત્રાધામો એ તમામ ગુજરાતીઓ પ્રવાસ કરે. અને એમ કહેવાય છે કે પ્રવાસથી જ આપણી એકતા વધે છે અને અંતે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર. આજે તો ખાલી ગુજરાતની વાત કરીએ છીએ આપણે, પરંતુ આખા દેશમાં એટલે શંકરાચાર્યએ ભ્રમણ કરી અને અલગ અલગ દિશાઓમાં શક્તિ અને આપણા ધામો ઊભા કર્યા છે, શક્તિપીઠો અને ધામો ઊભા કર્યા છે. એનો અર્થ છે કે આખા દેશનું એક તત્વ અને આ દેશ એક છે અને એના આધારે આ ધામોના આધારે એક છે. એટલે આ બધી જગ્યાએ બધા જાય, ભરે ભરે શ્રદ્ધાથી પોતે ભગવાનની પ્રાર્થના કરે, યાત્રા કરે, જાત્રા કરે અને આપણે આ ગુજરાતને દિવ્ય ગુજરાત બનાવવા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ. અને આજે મને આનંદ એ વાતનો છે કે આજનો દિવસ એ ગુજરાતનો સ્થાપના દિવસ છે. આજે પવિત્ર જગન્નાથના મંદિરથી આ યાત્રાનો પ્રારંભ થઈ ગયો અને જગન્નાથજી પોતે રથમાં ફરતા હોય છે અને એ લોકોની પૂછા કરતા હોય છે અને એ રથ જેમ લોકો વચ્ચે ફરતો હોય છે એમ અહીંથી આ યાત્રા શરૂ થઈ રહી છે. ત્યારે મને એમ લાગે છે કે આપણું ગુજરાત એ સુરક્ષિત છે, એના મૂળમાં આ બધા યાત્રાધામો બેઠા છે. સોમનાથને આટલી આટલી વખત હુમલા થયા છતાં સોમનાથ અડીખમ છે અને એ સોમનાથને કારણે આપણે સુરક્ષિત છીએ, અંબાજીને કારણે આપણે સુરક્ષિત છીએ. તો આ બધા યાત્રાધામો
એમની મહત્વ તો વધે અને એમની કૃપા આ ગુજરાત ઉપર સતત વરસતી રહે એવી પણ આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. અને આપણે વિશ્વાસ છે કે આ ગાંધીનું ગુજરાત, આ સરદારનું ગુજરાત, આ નર્મદનું ગુજરાત, આ તમામ સાધુ સંતો મહાત્માઓનું ગુજરાત, આ ગુજરાત સુરક્ષિત ગુજરાત બની રહે, આ ગુજરાત સુખી સંપન્ન બને, આ ગુજરાત પ્રતિષ્ઠિત બને. અને એટલા માટે આ બધી યોજનાઓ સરકાર સૌના માટે, સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને ફળીભૂત કરી અને આપણે આગળ વધવા માગીએ છીએ. ત્યારે આજે જે આ લોન્ચ થયેલી આ યોજના ગુજરાતના બધા સિનિયર સિટીઝનો આનો પૂરો લાભ લે તેવી બધાને પરમ કૃપાળુ પરમાત્મા બધાને એ દિશામાં પ્રેરે. અને અમે પણ બધાને વિનય સાથે, વંદન સાથે કહીએ છીએ કે અમારા વડીલો એ બધા લોકો યાત્રા કરી અને ખૂબ ધર્મ ધ્યાન કરે અને આ દિવ્ય ગુજરાત બનાવે તેવી આશા. સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગુજરાત.